શિક્ષક દિન આજે ફિફ્થ સપ્ટેમ્બર ટીચર્સ ડે જી હા ટીચર્સ ડે આજના દિવસે મનાવવામાં આવે છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં એક મહાન ટીચર હતા અને સાથે સાથે તેઓએ ખૂબ સારા સમાજના સેવાના કામ પણ કર્યા આજે અમારી સાથે અમે ગણપત યુનિવર્સિટીમાં ઉપસ્થિત છીએ અને ત્યાં ટીચર્સ પણ છે અમારી સાથે સ્ટુડન્ટ્સ પણ છે અમારી સાથે શું આજનું સ્ટુડન્ટ આજનો જે વિદ્યાર્થી છે તે શું ફીલ કરે છે શું અનુભવે છે અને ટીચર્સને કઈ મુશ્કેલી પડે છે ઘણી બધી મૂવીઝ આને પર તો બની છે પરંતુ એકચ્યુઅલી વાસ્તવમાં શું છે જાણીશું આજના દિવસે અમારી સાથે ટીચર્સ છે પાંચ પહેલાં નામ જાણી अनुराग त्रिपाठी फ्रॉम मेकेनिकल डिपार्टमेंट धवल सोनी फ्रॉम मेकाट्रॉनिक्स डिपार्टमेंट आनंद मंकोड़िया फ्रॉम इलेक्ट्रॉनिक्स डिपार्टमेंट विजय पटेल फ्रॉम मेकाट्रॉनिक्स डिपार्टमेंट श्वेता दरगर फ्रॉम कंप्यूटर इंजीनियरिंग डिपार्टमेंट तो आज ना दिवसे शुरुआत करी शो फर्स्ट ऑफ ऑल आई विल आस्क यू सर आई विल स्टार्ट फ्रॉम यू हमारे साथ स्टूडेंट्स हाय हेलो एंड वॉट एवर यू से સો સર આજે આજના દિવસે આપ ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એક વસ્તુ પૂછવા માગીશ કે શું ડિફરન્સ છે સ્ટુડન્ટ્સ આપની સામે છે આપને એમનાથી શું અપેક્ષાઓ હોય છે આઈડિયલ સ્ટુડન્ટ આદર્શ વિદ્યાર્થી સૌથી પહેલો ગુણધર્મ છે તેઓ ઓબીડિયન્ટ હોવા જોઈએ કેતા કે આજ્ઞાંકિત શિક્ષક પાસેથી મળતી નાની મોટી ઘણી બધી સૂચનાઓ પૂરી શ્રદ્ધાથી નિષ્ઠાથી તેઓ પાળે અને

बड़ी बकवास मैडम है आई नो <laughs> ये भी होता है और कभी आपके फेवरेट टीचर्स भी होते हैं हैं क्यों फेवरेट बन जाते हु स्पीक आउट आप मैम क्योंकि पढ़ाने के साथ साथ वो हंसी मजाक करते हैं जो रियल लाइफ एक्सपीरियंस हो होते हैं वो शेयर करते हैं हमारे साथ यहाँ से कोई कैंडिडेट बोलेगा रियल लाइफ शेयर कर एक्सपीरियंस शेयर करते हैं इसलिए उनको ज्यादा पढ़ना अच्छा लगता है एग्री था जो શિક્ષક એના પોતાના લાઇફ ટાઈમના જે એક્સપિરિયન્સીસ હોય એ જો શેર કરે અને જે રિયલ ટાઈમ વસ્તુઓ થતી હોય છે એ જો એ સ્ટુડન્ટને સમજાવવાનો પ્રયત્ન કરે તો એનું વધારે કન્વર્ઝેશન પ્રોપર થાય છે અને એ શિક્ષકને અને વિદ્યાર્થીને પણ એમાં મજા આવે છે શીખવામાં ऑफ कोर्स नाउ व्हाट यू एक्सपेक्ट फ्रॉम अ टीचर दिस इज द थिंग उनको फनी थोड़ा होना चाहिए थोड़ा ह्यूमर ऑफ कोर्स ऐड होना चाहिए तुम्हारे क्लास रूम में वेन द क्लास इज गोइंग ऑन नाउ हु स्पीक आउट और क्या ओके फिर आपके सबके पास जाने केफेस्ट क्वेश्चन होने एकदम सिंपल वे में स्टूडेंट ने अंडरस्टैंड एकदम सिंपल वे में सर समझावे ओके ओके સર્સ આપણને એક્ઝામ્પલ્સ ઇઝી ઇઝી આપવા જોઈએ કે આપણને જલ્દી ખબર પડી જાય કે ડેલી લાઈફ એક્ઝામ્પલ્સ બી ઘણા આપતા હોય છે એમાં સર્સ યસ સૌથી પહેલી વસ્તુ જે સ્ટુડન્ટ એક ટીચરમાં શોધતો હોય છે એ એક ફ્રેન્ડની ઇમેજ શોધતો હોય છે એ ઈચ્છતો હોય છે કે જે બી સ્ટુડન્ટ્સની લાઈફમાં જે પ્રોબ્લમ્સ આવી રહ્યા છે ખાલી ભણવાની વસ્તુથી નહીં બધી જે પણ એના અપ્સ એન્ડ ડાઉન્સ હોય ટીચર એને સમજે અને એનો ફ્રેન્ડ રહીને એક એનો સપોર્ટ રહીને એની જોડે આગળ ચાલે આ સ્ટુડન્ટ શોધતો હોય છે એક ટીચરમાં आप पढ़ाई के साथ साथ एक स्टूडेंट के लिए टीचर का ये रोल लेना चाहिए कि वो साथ साथ पढ़ाई के साथ में उनको एक इंस्पिरेशनल एक मोटिवेशनल स्पीच भी ताकि वो अपने करियर के लिए आगे लीड कर पाए पहली तो वस्तु एज अ शिक्षक तरीके तो स्टूडेंट टीचर ने कम साँभरे तो पहली वस्तु बने वे फ्रिक्वन्सी सेट जो है। तो जो है। थी जी तो फ्रिक्वन्सी कई होइए कि एना दिल्ली बात કે એની કઈ કઈ પ્રોબ્લેમ છે કોઈ કંઈક વખતે ભણતા હોય તો અલગ અલગ પ્રોબ્લેમ થતા હોય સર મને આ વસ્તુ નથી ફાવતું આ નથી ફાવતું એ ક્યારે તમને શેર કરે કે જ્યારે તમારું અને એમનું બંનેનું એક દિલ એક થઈ જાય જ્યારે તો જ તમે વસ્તુ સમજી શકો છો અને ટીચર તો જ તમારી ફિલિંગ સમજી શકે છે અને સ્ટુડન્ટ તો જ તમને સાંભળી શકે છે સો વોટ આર ધ વેઝ આપ સ્ટુડન્ટ ટીચરના અને ટીચર સ્ટુડન્ટના દિલ ક્યારે જીતી શકે ફ્રોમ ટીચર સાઈડ ફ્રોમ સ્ટુડન્ટ સાઈડ રીઝ હેન્ડ ફર્સ્ટ ઓફ ઓલ ધી શુડ હેવ ફેથ એ લોકોને આપણામાં વિશ્વાસ હોવો જોઈએ કે આપણે કંઈક કરી શકીશું આગળ કી કે કોઈ પોઝ ખરાબ ઇન્સિડન્ટ કે નેગેટિવ પોઈન્ટ્સ કીધા કરતા એ લોકો આપણા માટે પોઝિટિવિટી આપવી જોઈએ આપણને વધારે સો બિકોઝ ઓફ ધેટ એ લોકો કરી શકે આપણે આપણે કેપેબિલિટીઝથી આગળ વધી શકીએ બિલકુલ કોઈ બી સિચ્યુએશનમાં ભલે સ્ટુડન્ટને ફેલિયર મળે તો ટીચરને એમને મોટિવેટ કરવું જોઈએ એમને એન્કરેજ કરવું જોઈએ કે ભાઈ આ પોઈન્ટ નથી કે તું સ્ટોપ થઈ જઈશ આગળ બી ઘણા આગળ બી ઘણી તમારી માટે સ્કોપ છે તો એ લોકોને મોટિવેટ કરવું જોઈએ તો એનાથી ફેકલ્ટી સ્ટુડન્ટ્સ માટેના દિલ જીતી શકે છે બિલકુલ બિલકુલ યસ 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 કમિંગ કમિંગ ટુ ધ ટીચર્સ સાઈડ ફૅકલ્ટીઝ એટલા ઇન્ટરેક્ટિવ હોવા જોઈએ કે કોઈ બી સ્ટુડન્ટને કોઈ નાનામાં નાનો ડાઉટ બી હોય ને તો એ લોકો પૂછતા પહેલાં જઈને ને થોડુંક વિચારે નહીં કારણ કે ઘણા સ્ટુડન્ટ્સ હોય કે બેઝિક્સ ક્લિયર ના હોય તો એકદમ સ્ટુપિડ ડાઉટ્સ આવતા હોય તો એ લોકોને એમ થાય કે હું આ પૂછીશ તો એકદમ સ્ટુપિડ સાઉન્ડ કરશે કે તો ઘણા ટીચર્સ ઇન અ વે આમ ઇન્સલ્ટિંગ ફીલ એ લોકોને ઇન્સલ્ટ કરે કે એવું કંઈ ના થવું જોઈએ એમ એકદમ ઇન્ટરેક્ટિવ હોવા જોઈએ મારા ખ્યાલથી શું હોવું જોઈએ કે સ્ટુડન્ટ ટીચર્સ જોડે એક એવો વિઝન હોવું જોઈએ જે ઘણા એક્સપિરિયન્સ ટીચરમાં હોય જ છે કે એ લોકોને ગાઈડ કરવા જોઈએ કે સ્ટુડન્ટ કયા એરિયામાં એ પર્ટિક્યુલર સ્ટુડન્ટ એક એક્સેલ કરી શકે છે કારણ કે ઘણા સ્ટુડન્ટ એવા હોય છે જે એ લોકોને સ્કોર કરવાનું કે એવું કંઈ હોતું નથી પણ એ લોકો એની ફિલ્ડમાં જે બી એ પોતાની ફિલ્ડમાં હોય એ એકદમ એક્સેલ કરતા હોય છે બટ ઇફ એક્સપિરિયન્સ ટીચરનો બી આમાં સપોર્ટ મળી જાય તો એ ઘણા લેવલ સુધી જઈ શકે છે જેવી રીતે સ્ટુડન્ટ્સ કહી રહ્યા છે એક્સપેક્ટેશન્સ ફ્રોમ ધ ટીચર્સ મેમ એ ક્લાસમાં બધા સ્ટુડન્ટ્સ એક જેવા ના હોય કોઈ સ્ટુડન્ટ્સ એવા હોય કે જે ભણવામાં સારા હોય કોઈ સ્ટુડન્ટ્સ એવા હોય જે સિંગિંગમાં સારા હોય એટલે અમે લોકો અહીંયા એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં બી સ્ટુડન્ટ્સને પાર્ટિસિપેટ કરવા માટે મોટિવેટ કરતા હોઈએ છે ત્યારે અમને ખબર પડે કે એ લોકો બી કોઈ સિંગિંગમાં ડાન્સિંગમાં કે અલગ અધર ક્વોલિટીઝ એમનામાં હોય કોઈ લીડરશિપ ક્વોલિટીઝ હોય કોઈનામાં ડેવલપ થવાની તો જ્યારે એક ફેકલ્ટીને બી ખબર પડે કે હા સ્ટુડન્ટમાં આ ક્વોલિટીઝ છે તો નેક્સ્ટ ટાઈમ અમે લોકો એને જ મોટિવેટ કરતા હોય કે તમે આ કરો અને એક સેઈંગ છે કે મીડિયોકર ટીચર ટીચર્સ બટ એક્સલન્ટ ટીચર ઇન્સ્પાયર્સ સો એવી ફેકલ્ટી હોવી જોઈએ જે ઇન્સ્પાયર કરી શકે સ્ટુડન્ટ્સને બી થેન્ક યુ જી બિલકુલ નાવ યસ ઘણી બધી વાતો થઈ રહી છે અને એમાં ઘણા બધા સારા મુદ્દાઓ પણ સામે આવી રહ્યા છે એમાંથી બે વાત વિદ્યાર્થી વિશે અને શિક્ષક વિશે હું કહીશ પહેલી વાત તો શિક્ષક વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળતા શીખે એ બેઝિક ક્વોલિટી શિક્ષકમાં હોવી જોઈએ એ લોકો પૂરી વાત કરે જેમ એક વિદ્યાર્થીએ વાત કરી કે ગમે તેવા સિલી ક્વેશ્ચન્સ હોય તો પણ એને પોઝિટિવલી લઈ અને રિસ્પોન્ડ કરે એને નીચો ના દેખાડે એ ક્વોલિટી શિક્ષકોમાં હોવી જ જોઈએ હી શુડ બી અ ગુડ લિસનર ફર્સ્ટ એવી જ રીતે વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષકોને એક અપેક્ષા છે અને વિદ્યાર્થીઓએ એ ક્વોલિટી ડેવલપ કરવી જ જોઈએ એ છે શિક્ષકોને શિક્ષકની જેમ કે કે ગુરુની જેમ એ પોતે જોવે સામાન્ય રીતે એવું થતું હોય ઘણી વખત જે ઓવર ધ એક્સ યર્સ ઓફ એક્સપિરિયન્સ વી હેવ એક્સ વી હેવ ઓબ્ઝર્વડ દેટ ઘણી વખત એવું થાય કે શિક્ષક લેક્ચર લેવાનું ચાલુ કરે તો વિદ્યાર્થી એને ઇવેલ્યુએટ કરવાનું ચાલુ કરે જે ન થવું જોઈએ અને એમની પાસેથી એ જે કહી રહ્યા છે જે શીખવાડી રહ્યા છે એ પહેલાં શીખવાનું ચાલુ કરવું જોઈએ કારણ કે આપણું એ લેવલ નથી વિદ્યાર્થીઓનું કે એ જે કંઈ પણ એમાં ભલે લેંગ્વેજનો ઇસ્યુ હોય કે પછી નોલેજનો ઇસ્યુ હોય તો એને આપણે બેસી અને ઇવેલ્યુએટ કરવાનું ચાલુ કરીશું વિદ્યાર્થી તરીકે શિક્ષકને જ્યારે એ લેક્ચર આપી રહ્યો છે તો આપણી અંદર જે જ્ઞાન આવવું જોઈએ જે ઉતરવું જોઈએ ઉતરશે નહીં આપણે એક રજીસ્ટન્સ બાંધી દઈશું એટલે વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થીઓએ શિક્ષકને ઇવેલ્યુએટ કરવાને બદલે સાંભળવા જોઈએ એ જે બોલે છે એને પહેલાં સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ બિલકુલ સો ધીસ ઇઝ ધ ડ્યુટી ઓફ સ્ટુડન્ટ્સ ઓલસો ઓફકોર્સ ધેટ યુ હેવ ટુ લિસન આપકો આપણે સાંભળવું તો પડે જ શિક્ષકને બીકોઝ દે આર યોર ટીચર યસ મેમ આઈ થિંક કો थोड़ा अपने फियर को भी ओवरकम करना चाहिए फॉर एग्ज़ाम्पल कभी ऐसा होता नहीं है कि हर एक टीचर स्ट्रिक्ट हो बट स्टूडेंट्स ऐसा माइंड में एक इमेज क्रिएट कर लेते हैं कि डाउट पूछेंगे तो सर शायद डांट देंगे तो इसको आपको एक मोबाइल रिचार्ज की तरह देखना चाहिए जब आप रिचार्ज कराते हो नेट का तो आप उसका हर एक डेटा पूरा वसूल लेते हो तो उसी तरह यू आर पेइंग फीस हीयर तो आई थिंक आपको अपनी फीस भी अपने डाउट्स क्लियर करके वसूल लेनी चाहिए जी यस yes. જેવી રીતે ભણવાની વાત કરી તો હું એવું કહેવા માગીશ કે શિક્ષક પોતાની પોતાની આસપાસ બનતા ઉદાહરણથી રી રિયલ લાઈફ કન્સેપ્ટના જે એક્સપિરિયન્સ હોય છે એ શેર કરીને જો સ્ટુડન્ટ્સને એની સાથે ઇન્વોલ્વ કરવાનો ટ્રાય કરે તો બેઝિકલી ફંડામેન્ટલ્સ વધારે ક્લિયર થશે અને જ્યારે ફિફ્થ સપ્ટેમ્બર શિક્ષક દિવસ છે ત્યારે હું એક

તો પહેલે શિક્ષક કેવો હોવો જોઈએ એથિક્સ એન્ડ વાળો કે જે પોતાનામાં જ્ઞાન હોવું જોઈએ કે નિયમિત પંચુલિટી કે પોતે નિયમિત ના હોય અને સ્ટુડન્ટને કે નિયમિત થાવ તે પોસિબલ નથી બીજી વસ્તુ કે સ્ટુડન્ટને એવી વાત કરતો હોય કે આવું કરવું જોઈએ આવું કરવું જોઈએ અને પોતાનામાં જીરો એટલે કે શિક્ષકના કેવા અગ્ન હોવા જોઈએ કે પોતે એક જ્ઞાનથી ભરપૂર પોતે હોય તો બીજાને કદાચ કોઈક સારી હસ્તી બનાવી શકે જો પોતા બીજાના હસ્તી બનાવી જેમ ગાંધીજી મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ જે હસ્તી બની એના પાછળ બી એમના શિક્ષકનો રોલ હતું એ જ રીતે જો શિક્ષક એક સારું જ્ઞાન પોતાનામાં કંઈક ડેવલપમેન્ટ લાવે અને એ વસ્તુ સ્ટુડન્ટ એમના જોવે કે પોતે એમ કહેતું હોય કે આ એક્સરસાઇઝ કરવી જોઈએ આ કરવું જોઈએ આ કરવું જોઈએ પણ પોતાનું કંઈક કરતું ના હોય તો પહેલી શિક્ષકને એ વસ્તુ ઉતારવાની જરૂર છે અંદર વિજયભાઈ જે વાત કરી એ વાતથી હું સમજ છું એટલે જે કંઈ પણ આપણે આપણા વિદ્યાર્થીઓમાં ગુણ અને ટેલેન્ટની અપેક્ષા રાખતા હોય એ આપણામાં પહેલાં હોય એ નિયમિતતા હોય અને ઉચ્ચ આદર્શ આપણે પૂરો પાડીશું તો વિદ્યાર્થીઓ આપણને જોઈ અને શીખશે તો કરીને બતાવવાનો ગુણધર્મ શિક્ષકમાં હોવો જોઈએ ડુઈંગ પહેલાં આપણે કરી અને પછી એમને સમજાવીએ ટીચિંગ બાય ડુઇંગ અને એવી જ રીતે લર્નિંગ બાય ડૂઈંગ વિદ્યાર્થીઓ પણ માત્ર વિદ્યાર્થીઓ પાસે પણ શિક્ષકની એ જ અપેક્ષા હોય કે એ પણ શિક્ષકો જે એમને સૂચના સૂચન આપે અને જે રીતે એમને તૈયારી કરવાનું ખે એ પોતે પૂરી નિષ્ઠાથી અને ઈમાનદારીપૂર્વક એ તૈયારી કરે થેન્ક યુ હું મારા પર્સનલ એક્સપિરિયન્સ ઉપરથી કંઈક કહેવા માગીશ કે જે સરે વાત કરી એની સાથે સહમત છું કે સ્ટુડન્ટ્સે એવી માન્યતાઓ ના બાંધી લેવી જોઈએ કે ફેકલ્ટી તો ઓલવેઝ બિઝી જ હોય છે કે એ લોકો આપણને સમય આપતા નથી પણ તમે કેટલો સામેથી પ્રયત્ન કર્યો એમને મળવાનો કે તમારા ડાઉટ પ્રોપર વેમાં મૂકવાનો પ્રયત્ન કર્યો રાઈટ તો એ કેટલીક વસ્તુઓ જે છે એ આજના યુથમાં ક્યાંક અમે લેગિંગ જોતા હોઈએ છીએ કે સ્ટુડન્ટ્સ પોતાને એક્સપ્રેસ નથી કરી શકતા કાં તો પછી એ લોકોના કંઈ પ્રોબ્લેમ્સ હોય છે એને બેટર વેમાં આવીને એક્સપ્રેસ નથી કરી શકતા સો એ બધા પ્રોબ્લમ્સના લીધે સ્ટુડન્ટ્સને એવું લાગે છે કે અમે એને પ્રોપરલી આન્સર્સ ટીચર્સ એમને આપતા નથી રાઈટ પણ એવું હોતું નથી યસ 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 આશા હંમેશા માના ગયા હૈ કે મા બાપસે ઊંચા ગુરુ કો દર્જા જાતા જતા तो आज के टाइम पे अगर कोई भी स्टूडेंट जिस दिन ये मान ले कि गुरु माँ बाप के समान है तो कोई भी स्टूडेंट को कोई भी डाउट नहीं होगा कि हमें उनसे ये क्वेश्चन पूछने में डर हो रहा है या फिर वो हमें डांटेंगे क्योंकि माँ बाप हमें अगर डांटते भी हैं तो हमारे अच्छे के लिए डांटते हैं तो अगर आज के बच्चे अगर ये मान ले कि हमारे गुरु हमारे माँ बाप के समान हैं तो फिर टीचर्स और स्टूडेंट्स के बीच में जो भी प्रॉब्लम है वो बहुत जल्दी खत्म हो जाएगा જેમ સર વાત કરી કે અત્યારના સ્ટુડન્ટ્સ ઘણા સરને ઇવેલ્યુએટ કરી લે છે તો ઘણીવાર એવું નથી બી હોતું કારણ કે એકચ્યુઅલી સિરિયસલી ઘણા સર હોય છે કે જેની સ્પીચ બોરિંગ લાગતી હોય છે તો ઘણીવાર એવું હોય કે સ્ટુડન્ટ્સ ઇવેલ્યુએટ ના કરતા હોય પણ ઈ સરની બોડી લેંગ્વેજ સ્પીચ ઘણીવાર એવું હોય છે કે બોરિંગ લાગતી હોય એટલા લીધે સરને એમ લાગે કે મને જજ કરે સ્ટુડન્ટ્સને નો ડાઉટ એ લોકોને કોઈ રાઇટ નથી કે સરને જજ કરે કારણ કે એની પાસે નોલેજ છે એક્સપિરિયન્સ છે પણ તો બી ઘણા સરને એનું વે ઓફ સ્પીકિંગ થોડું ઘણું ચેન્જ થઈ શકે તો થોડી બોડી લેંગ્વેજ થોડું મોર ઇન્ટરેક્શન એ યુઝ કરી શકે તો જેમ વિજય સરએ કીધું કે એથિક્સ એન્ડ વેલ્યુ સરમાં હોવી જોઈએ તો મારા ખ્યાલથી એક સ્ટુડન્ટમાં બી એક હોવી જોઈએ કે એમને શીખવાની એક ભૂખ એક હંગર હોવી જોઈએ જેમાં આઇન્સ્ટાઈન બી કહેતા હતા કે આઈ એમ નોટ ટેલેન્ટેડ ઇન એનીથિંગ બટ આઈ એમ જસ્ટ પેશનેટલી ક્યુરિયસ બટ ઇફ સ્ટુડન્ટમાં એ ક્યુરિયોસિટી એ શીખવાની ભૂખ એ હશે જ નહીં તો એ નોલેજ ક્યાંથી લેશે તો આઈ થિંક એક સ્ટુડન્ટમાં બે કાં હંગર એક હોવી જોઈએ કે ના મારે આ શીખવું જ છે કે ભલે એ પછી હું કઈ રીતે બી શીખું હું ટીચર્સને બી કેટલી વાર બી ઇન્ટોરોગેટ કરું પણ મારે શીખવું જ છે ઇફ એ હંગર હોય તો સ્ટુડન્ટ એક સારી એક્સલેન્સ લેવલ પર પહોંચી શકે છે જૈસે સબલોને કહા વેસે પોઝિટિવ થિંકિંગ એક બેસ્ટ છે ઓર દૂસરા કે આજકલ जो यहाँ कॉलेज के पास आउट स्टूडेंट है वो ज़्यादा प्रैक्टिकल नॉलेज नहीं ले जाते सब कौन सी कॉन्सेप्ट वाइज एंड सिर्फ ऐसे पढ़ाई करो रट्टा मार लो ऐसा ही होता है कि एग्जाम गई तो सब भूल गए तो मैं चाहता हूँ कि कॉन्सेप्ट गौ, वर्क तो हो ही लेकिन प्रैक्टिकल नॉलेज भी हो आज क्या होता है कि इलेक्ट्रिकल इंजीनियरिंग के स्टूडेंट को हम बोल दें कि बल्ब चेंज कर दे तो बोलता है कि मैं प्रैक्टिकल नहीं आता है तो ये सब नहीं होना चाहिए और सर एक प्रैक्टिकल नॉलेज तो वैसे भी ज़रूरी है और एक टीचर को अपनी लाइफ के इंसीडेंट uh, शेयर करने चाहिए क्या क्या स्ट्रगल हुई एज ए स्टूडेंट क्योंकि एक टाइम पे तो टीचर भी स्टूडेंट ही थे तो वैसे टीचर्स को वो तो पता ही होता है कि क्या क्या स्टूडेंट के लाइफ में स्ट्रगल है वो सब और बस यार कई बार क्या होता है कि फोर्थ ईयर में आ जाने के बाद भी स्टूडेंट का स्टेज फियर जाता ही नहीं है तो उसके लिए भी थोड़ा करना चाहिए मगर तो वो क्योंकि वो पंद्रह बीस लोग के सामने भी नहीं खुल खुल के नहीं बोल सकता है थैंक यू So तो कॉन्फिडेंस लेवल तो बिल्कुल बिल्डअप होना चाहिए आई थिंक इस तरह के शो से शायद होगा ओके okay, जैसे बात हुई कि स्टूडेंट्स को अदर कल्चरल एक्टिविटीज़ में अच्छा होता है तो कभी कभी ऐसा होता है कि उसके मार्क्स उसकी वजह से कम होते हैं तो टीचर्स उसको जज कर लेते हैं कि इसके ओके okay, इसके मार्क्स डी ग्रेड है तो मतलब ये स्टूडेंट अच्छा नहीं होगा पढ़ाई में मतलब स्टूडेंट्स मस्ती होगा बंक्स मारता होगा लेकिन उसका दूसरी जगह ध्यान ज़्यादा होगा वो कभी कभी जज uh, गलत जज हो जाता है આજે આપણે જાણીએ છીએ કે આપણું શિક્ષણ આપણું શિક્ષણ કેવું થઈ ગયું છે આજીવિકાલક્ષી એટલે કે પૈસા માટે રૂપિયા માટે ફક્ત એના માટે જ શિક્ષણ લઈએ છીએ ડિગ્રી માટે જ શિક્ષણ લઈએ છીએ પણ ખરેખર શિક્ષણનો મતલબ શું છે કે મારે જીવનલક્ષી એટલે કે મારો પોતાનો તો બરાબર પણ મારા બીજાને પણ કંઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ મારાથી બીજાને પણ પ્રોબ્લેમ ના થવો જોઈએ એવું શિક્ષણની જરૂર છે જેમ કે આપણે અત્યારે અલગ અલગ સોશિયલ એક્ટિવિટી આપણે કરીએ છીએ જેમ કે જીવીએમ છે કે જે આપણે ગણપત વોલન્ટિચર મંડળ ચાલે છે કે જે બીજાને શિક્ષણ આપવા જઈએ છીએ કે જે ફક્ત પૈસા લક્ષી શિક્ષણ નથી એ જીવનલક્ષી છે કે એના એ ગુણ મારી અંદર ઉતરે જીવનમાં જે કંઈક હું ફીલ કરું છું એ હું રિયલ લાઈફમાં ફીલ કરું અને એ વસ્તુ બીજાને પણ બીજાને મારાથી પ્રોબ્લેમ ના થવું જોઈએ એ ટાઈપનું શિક્ષણ હોવું જોઈએ આના ઉપર હું બી એક વાત કહેવા ઈચ્છીશ મારા ખાસા બધા સ્ટુડન્ટ્સ છે એ ખાસું સોશિયલ વર્ક બી કરે છે અને બીજા સ્ટુડન્ટ્સને ભણાવવા જે લોકો પ્રિવિલેજ સ્ટુડન્ટ્સ છે કે જે લોકો પાસે પૈસા નથી એ લોકોને ભણાવવા માટે જાય છે સ્પેશિયલી એવા સ્ટુડન્ટ્સને થેન્ક યુ વેરી મચ કે તમે લોકો અમારું નામ રોશન કરો છો આગળ વધીને બી અને આવું જ કરતા રહો આગળ વધતા રહો અને એવું છે કે ટીચિંગ ખાલી એવું નથી કે તમને કોઈક નોલેજ આપે કેરિયર સાથે કેરેક્ટર બી બિલ્ડઅપ થતું હોય છે સ્ટુડન્ટનું જ્યારે એક ટીચર સ્ટુડન્ટ જોડે વાર્તાલાપ કરતું હોય છે થેન્ક યુ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી પહેલાં વર્ષે તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓ નવા હોય એટલે શિક્ષકોની હૂંફની અને પ્રેમની જરૂર પડે પણ જેમ જેમ એ આગળ વધતા જાય એ પ્રમાણે કોલેજના વાતાવરણમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ભણવા તરફનો ઝુકાવ ઘટતો જાય અને મોજ મસ્તી તરફનો ઝુકાવ વધતો જાય એટલે કોલેજની અંદર જેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ હોય તો એકદમ શાંત હોય આજ્ઞાંકિત હોય અદફાડીને જતા હોય પાછળ બે આંગળી રાખીને શિક્ષક જોતા હોય તો લાઇનમાં જતા હોય અને કોલેજમાં જ્યારે આવે ત્યારે આખો જ જે એટીટ્યૂડ બદલાઈ જાય અને શીખવાની ભાવના જે છે એ સેકન્ડરી થઈ જાય અને મોજ મસ્તીની ભાવના જે છે એ પ્રાઇમરી થઈ જાય એવું ના થવું જોઈએ અને એના માટે ગોલ સેટિંગ બધા જ કરે અને એ ગોલ પ્રમાણે જ આગળ વધે ઘણાને લોકોને એવું પૂછવામાં આવે કે આગળ જઈને તમે શું કરશો એટલે નોર્મલી અમે એવું પૂછતા હોઈએ કે વોટ યુ વોન્ટ ટુ બી એટલે જવાબ વેગ મળતા હોય એવી રીતે કે આ વાંધો નહીં જે પર્સન્ટેજ જે રીતના આવશે એવી રીતે કરીશું અથવા તો બે ત્રણ વર્ષ પછી આઈએલટીએસ આપીશું જો સ્કોર થઈ જશે તો બહાર જઈશું નહીં તો પછી અહીંયા રહીશું તો સ્ટુડન્ટમાં એક બેઝિક ક્વોલિટી હોવી જોઈએ ગમે તે લેવલ ઉપર હોય પણ એમનો એક ગોલ ફિક્સ હોવો જોઈએ એ વખતે પેરેન્ટ્સ શું કહેવા માગે છે ટીચર્સનો શું ઓપિનિયન છે એ બધાથી એક ભૂમિકા બનાવી અને આપણો પોતાનો એક ગોલ ફિક્સ કરવો જોઈએ અને ગોલ ફિક્સ કરીને આગળ વધે તો વિદ્યાર્થી આગળ વધારે જઈ શકે તો યસ લાસ્ટ વન બીકોઝ હવે ટાઈમ પૂરો થઈ રહ્યો છે શોનો તમે વાત કરી જોબની તો ગમે ત્યારે ગમે સ્ટુડન્ટ યુનિવર્સિટીમાં જાય તો પહેલાં તે નોલેજનું ના પૂછે પહેલાં આવતા પૂછે કે પ્લેસમેન્ટ રેકોર્ડ શું છે તો પ્લેસમેન્ટ મળી ગયું છતાં કંઈ કામનું નહીં પણ ના જઈને એને કંઈ આવડતું જ ના હોય તો એ શું કામનું એટલે કે છોકરો જ્યારે આવે ને ત્યારે એમ પૂછવો જો કે ભાઈ નોલેજ કેટલુંક મળે પ્લેસમેન્ટનું તમે લડી લેશો વેરી ગુડ ઓકે તો આજના દિવસે મને એવું લાગે છે કે આઈ થિંક યુ ઓલ હેવ એન્જોયડ તમને ઓકે ઓકે થોડાસા છોટા સા બોલવા પડેગા मैम yes. जैसे मैम ने बोला कि कैरेक्टर बिल्डिंग एंड सर ने बोला कि इथिक्स एंड वैल्यूज़ तो मैम आजकल जनरली क्या होता है हम लोग जो फैकल्टी से एक्सपेक्टेशन रखते हैं स्टूडेंट से एक्सपेक्टेशन रखते हैं हम एक चीज़ बेसिक भूल जाते हैं कि जो मैम मानवीय मूल्य होते हैं मीन्स इथिक्स एंड ह्यूमन वैल्यूज़ वो चीज़ मैम वो चीज़ एक शिक्षक के अलावा कोई और इम्बाइव नहीं कर सकता है स्टूडेंट में तो हर कॉलेज में जैसे मैम हमारे कॉलेज में जनरली क्या रहता है कि टॉक्स रहती हैं ऐसे सेमिनार्स होते हैं ऐसे अच्छी अच्छी चीज़ें होती हैं कि वो चीज़ बच्चे में आए मतलब घर से मैम हम लोग इतना दूर आते हैं उसके बाद जो है एक शिक्षक ही होते हैं जो हमको ये सब चीज़ें सिखा सकते हैं वरना क्या मैम हम प्राइमरी स्कूल में मॉरल साइंस पढ़ते थे उसके बाद हमने कब टच की है ना मैम तो ये चीज़ मैम हर कॉलेज को हर स्कूल को एंड जितना भी हो सके मीन्स ओवरऑल हर फैकल्टी को अप्लाई करना चाहिए कि मॉरल वैल्यूज़ जो है बच्चों में लाने

આપકો બોલે ગયે આઈ હોપ કે આજ કે દિન એક બહુ અચ્છી ચીજ હોગી કે જો બી ચીજે આપકે સાઇડસે બોલી ગઈ જો ચીજે એસ સે બોલી ગઈ આપ દોનો એક દૂસરે અન્ડરસ્ટેન્ડ કરોગે એ પાર્ટી એ પાર્ટી કો યે પાર્ટી એ પાર્ટી કો દેર ઇઝ નો પાર્ટી એકચ્યુઅલી ટીચર ઓર વિદ્યાર્થી અને શિક્ષકનો સંબંધ જ એવો હોય છે મને એવું લાગે છે કે માતા પિતા કરતાં વધારે જ્યારે બાળક સ્કૂલે જાય છે સૌથી પહેલું તો એનું ઘર હોય છે સૌથી પહેલું એની સ્કૂલ હોય છે એનું પોતાનો પરિવાર અને જ્યારે સ્કૂલે જાય છે ત્યારે જે બી ટીચર હોય છે તેની મા કે પિતાનો રોલ હંમેશા અદા કરતો હોય છે અને આવું જ આજે આપણે જોવું છે ઘણી બધી એક્સપેક્ટેશન છે આજના યુથને આજની ફેકલ્ટીઝ પાસેથી અને ફેકલ્ટીઝની યુથ પાસેથી જોઈશું અમારો આજે કાર્યક્રમ છે આજના દિવસે કેટલો સાર્થક થાય છે અહીં સમાપ્ત કરીશું નમસ્કાર